भाई यदि प्रणत पाल परमेश्वरी ये मारी जय अंबा जगरा भरण तू अनपासी खड़ा घना भवकार एथी नमी है तने नारायणी ए वाली विश्व रूप वेरा जाई कोई की पाछा पालन से नहीं जेम माछली दरिया मा ये वो तो वछूटे कर थी वेरड़ा स्वभाव यदि वैला मैंने हम चाहे मदक बाकी दरिया ने कोई आ मनो के नटवर जेठवा छराल जय सोलंकी सरदार जय जय दादा करण तो ये मानो जय जय जगन्नाथा दशरथ भाई कीधो एम आ वीर भूमि छे द्वासन में एमने लहर करी एटले मारे द्वासन लई अने पछी एमना माटे कहूं तो के जेमणे बोले तो घणो घणो बोली सकाय घणो घणो कही सकाय पण नानी नानी वातो जीवतरनी वातो अने आ बाजु ज्यां ज्यां प्रोग्राम होय त्यां सरस रीते संचालन करी अने एक एवो चारण के जे दरेक कलाकारो होय एमने एटला भाव थी एटला प्रेम थी रजू करे तो एमां ओरखनो एक उमळको देखातो होय छे एनी वातनी रजूआतमां एवा अमारे दशरथदान भाई एमने एकवार તાળીયેથી વધાવી દઈ આ તમારા પ્રાંતનું ગૌરવ છે એટલા માટે ગણપતે મોતી નો ચારો મળે પણ ધેંગાજી ભાઈ હંસ ને વાલું એ આ તો માન જે સરોવર માનડા આવડી
मोटी शहादत वीर सपूत आपी है एटले एकाद सेनानी युवान ने मारे बात करवी छे एकाद बे एवा गीत गावा छे मारा समय मा अने आपनी आगळ साहित्यनी भाषा मा संस्कृति सभर वातो करवी छे पण एनी पहेला शमशान एटले शिवनो मकाम कहेवाय शिवनो मुकाम कहेवाय अने ई मकाम मा हुं अने तमे ज्यारे मळ्या होय ત્યારે શિવ અને શક્તિ જુદા નથી એટલે આપણે એમને કંઈક અંતરિક્ષ માંથી જેટલા જણાએ આ કાર્યક્રમ રાખ્યો છે એના ઉપર તો આશીર્વાદ વરસાવજો જ પણ જેટલા આ પટાંગણમાં આવ્યા છે સારી રીતે સાંભળે છે એ બધાય ઉપર શિવ અને શક્તિ અને ડાડો વીર વસરાજ આશીર્વાદનો ધોધ વરસાવે અને એવી પ્રાર્થના કરી અને આપણે એમ કહીએ એવો આશીર્વાદનો વરસાદ તમે વરસાવજો કે કાયમના માટે થમકારા રહીએ તો આપણને શિવ અને શક્તિ એમ કહે રાણાજીભાઈ કે કેવો વરસાદ વરસાવો આશીર્વાદનો એમ તો આપણે એમ કહી ગીગા બારોટે સપાખરામાં કીધું એવો વરસાદ વરસાવવાનો છે એટલે લોઢરા ગુગુવા જાણે ગીતરા ચકોળા લાગા સાગરા સમાટતા તો જોઈ દેશે ચાળ માંથી ભંડાણા ધરા કાસા હાચો 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 હા
बैठा से दराज ना टिंबा मा तारे आपने कहूं महात्मा ईश्वरदास जी जेम भजनों मा अपना देवराज भाई की दो भजनों मा की दो का आपकी माया छे एक दिवस सारा काम करी लियो कर वयु जावानो छे भगवान शिवाय बदु खोटू छे इनी बात दुहा मा की दियो आवेल दनडा जाय पाछा पालव से नहीं एम मच दहा महाजल माय मछूटे करथी वेरडा इनी बात लोकित मा की थी हीरे जोबनिया ने पाघड़ी ना छेड़ा मा राखो जोबनिया काले जाता रहे हीरे जोबनिया ने हाथ नी हथेली मा राखो जोबनिया काले जाता रहे अन हकीकत मा तो जोबन एने ज केवाई जे धर्म माटे अन देश माटे अन बीजा माटे कई करे ये जवानी जवानी नहीं जिसकी कोई कहानी नहीं वळ खावा माटे नी वात नथी आ बलिदानो जेने आपी दीता एनी आ बधी वातो छे एम नम नथी थातो एम ई बधु आईरा जोबनिया ने हाथ नी हथेली मा राखो आ लोकित मा कीधु ई भजनो मा ई दुहा मा पण ई नी वात दुनिया खोटी ने भगवान हाचो छे सपाखरा मा जो केवू होय तो महात्मा ईश्वरदास जी शू के छे जमाव कूड़ो गिरदार नहीं कूड़ो एक ही गोपाल જન્મ આપી શકે અને ધારે એવા પોતાના દીકરાને તૈયાર કરી શકે અને એટલે મને પોતાના પતિને કદાચ કોઈ ઘા લાગે એવો તો એને પણ હારો હાર ઉભી શકે એ આ દેશની હારી નારી છે એટલે હું કાયમ વાતને યાદ કરું પોણા હિન્દુસ્તાનના બાદશાહની સામે જ્યારે જજુમતો તો મહારાણો પ્રતાપ અને જેદી એના શેરાનો સેજ આમ આમ શેરો છે એ ઝાંખો પડે ઝાંખપ દેખાય મોઢા ઉપર રાણા પ્રતાપને અને એમ લાગે કે રાણોજી કંઈક થાકેલા છે એ વખતે અજબદેવ પવાર નામના રાજપૂતાણીની પાસે જઈને એટલું કહેતા હતા રાણાજી થાકી ગયા હો ને તો થોડા દિવસ પોરો ખાઈ લ્યો એક કામ કરો તમારે કડે બાંધેલી બે તરવાર અને ચેતક ઘોડો મને આપી દો આ ક્ષત્રિયાણીને તેવડ છે મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણસ આ પડકારો ભારતની આરી નારીનો હોય શકે પણ તા તો મહારાણા પ્રતાપને આમ આમ મૂછનો એક એક વાળ ગણવો હોય તો ગણી લેવાય પરના પલ્લા છૂટી જાય અકલવંત નારની વાત જ્યાં હો છે તવર મારો ધણી મૂછ તાણે બાકી ઘણા બજારમાં બગડાટો બોલ્યો કે તમે અંદર રહેજો હું તૈડમાંથી જોઈ લઉં નથી જોઉં એ ઓમે બારો નીકળવાનું નથી પણ દેશની જ્યારે વાત આવે ધર્મની જ્યારે વાત આવે શહાદતની વાત આવે કાંઈ કરી મીટવાની વાત આવે ત્યારે આ દેશના યુવાનો અને આ દેશની દીકરીની બહુ મોટી ફરજ આવશે એટલા માટે અહીંયા રાણાને યાદ કરી અને કહેવું પડે હલ્દી મેદાન માલ યવનો ની ફોજ નામે વાર વાર આજ શાહી ભોગ લોધી ફોજ નામે એકલો તટકો રાણો હટકો એક તાવીને કપૂર નામે દાળ માળ્યા રાજપૂતી ફોજ નામે જોઈ લઈ હલ્દી મેદાન માથે યવનો ની ફોજ સામે વર માને આજા શાહી ભોગ લોધી ફોજ માથે એકલો કાટીકો રાણો હટકો એક તાવી ના કપૂ ના પંડાળ માળ્યા રાજપૂતી ફોજ માથે ધોઈ લીધા નર
प्रियन ताकवा मंडी जाया भाव हाँ सुमना हाथ में आवे जो संपत्ति तो करे नहीं उजड़ो कदी कामो अरे लाख लिबोड़ी है कोई दी लिबड़ो नमे नहीं इतो उलड़वा मंडी जाए अभाव पर आगो फड़ावता अधिक सुहावता धरा पर जड़ू बेतर गाबो खाली दुआचन में वंदना करी हवे एकाद वात एकाद गीत मारे आपने केवू छे आप जो समझदार वर्ग बैठो छे हमने घना प्रश्नों बहु करे त्यारे तो 21मी सदी छे अमारे हाची बात करवी जोईए पण मने एक जणे तो एवं पूछेलू मने के एक्चुअली गढ़वी आ माताजी भगवान ना बधुं हशे एम हाची हारो प्रश्न करे तो जवाब देवानी मजा बहु आवे पण अमुक एवा ऊभा वांडा छे કે જેને પોતાને કાંઈ ખબર ન હોય ને સવાલ કરે બોલો મને કે આ ભગવાન ને માતાજી ને આ બધું હશે તો હું તો ઘૂમરી ખાઈ ગયો પણ હવે એને એમ કહું મને ખબર નથી એમ ન કહેવાય હોય તો એમ કે મને એક્ચ્યુઅલી વાતો કરે પણ જવાબ ના આપી શક્યા એની જ તૈયારી હોય મને કે ભગવાન ને માતાજી ને આ બધા હશે એટલે મેં એને કીધું તારું નામ શું મને કે મારું નામ આ છે અહીં નામ નથી દેતો મારું નામ કે આ મેં કીધું તારા પપ્પાનું નામ તો કે આ એના બાપાનું નામ તો કે આ એના બાપાનું નામ તો કે આ એના બાપાનું નામ તો કે આ મેં કીધું આ બધા હશે મને કે ઈ તો હોય ને મેં કીધું તો આય હોય આવા સવાલ કરતો નહીં કોઈ દી ભીડ્યા આવે છે વેવલા પણ જેને સારું જીવવું છે દેશ માટે ધર્મ માટે જેને કાંઈ નથી કરવું એટલે વાતો જો અત્યારે આ બની ને આ ઘટના આપણા દેશના યુવાનો હવે એને આપણે શિખામણ આપી વાતમાં માલ નહીં ઈ તો એને ખબર હોય કેવી રીતે ઝઝુમી રહ્યા છે ક્યાંક જંગલોમાં ક્યાંક પહાડોમાં ક્યાંક જનાવરની વચ્ચે ક્યાંક રેગિસ્તાનમાં ક્યાંક બરફમાં રાજ નથી મારા દેશના યુવાનો ઝઝુમી રહ્યા છે કે ગમે એમ થઈ જાય બોટી બોટી થઈ જશું ખપી જશું પણ મારા ભારતની સામે કોઈ આંખ બગાડે અને ડોળા બહાર નો કાઢી લે તો ભારતના યુવાનોને કહેવાય સૈનિકો નો કહેવાય આર્મી નો કહેવાય ભલા માણસ ઈ ઝઝુમી રહ્યા છે અને એને ઘણા ગામડામાં ગોદડામાં પીડ્યા પીડ્યા શિયાળામાં બહાર હાથ નો નીકળે ન્યા પીડ્યા પાકિસ્તાનને કાપી નાખ્યું છે ખીચડી થોડી ખાવી છે હુઈ જાની જાનો મનો જે કરે છે આ યુવાનો બધા મહેનત કરે છે શહીદો માટે એટલા એટલા બધા આપે છે એટલે ઘણું કરવું પડે કાયદા જાણવા પડે બધું હાવ એમને બધું હાવ હાવ વાતો એટલે મારો પણ કહેવાનો અર્થ એ છે હજી આપણે નહીં સમજી તો બહુ વાર લાગી જશે એટલે મારા પ્રોગ્રામમાં જાહેરમાં કહું છું દરેક વરણ જે જ્ઞાતિમાં જન્માયનો ગૌરવ જરૂર હોવો જોઈએ આપણે ત્યાં સોગંદ ખવાતા તો તમારું કામ ન કરું તો રાજપૂત નહીં તમારું કામ ન કરું તો પટેલ નહીં તમારું કામ ન કરું તો હું કોળી નહીં તમારું કામ ન કરું તો સાધુ નહીં બ્રાહ્મણ નહીં હુતાર નહીં કુંભાર નહીં લુવાર નહીં ચારણ નહીં જે માલધારી નહીં રબારી નહીં ભરવાડ નહીં જે જ્ઞાતિમાં જન્માયનું ગૌરવ હતું એટલે પોતાના જ્ઞાતિનું લઈને હમ ખાતા હતા તમારું કામ ન કરું તો આ નહીં જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ મિત્રો પણ સાચું જ્ઞાતિ ગૌરવ એને કહેવાય કે એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને 18 વર્ણ એની હારે ઊભા રહે ને આને જ્ઞાતિ ગૌરવ કહેવાય નોખા વાડા પાડે એને નહીં એક જ જ્ઞાતિની જજા ઉલે નીકળી જાય ને એને ભારતમાં એ વિખવાની કોશિશ કરે છે સાહેબ હજી વાર લાગી જાય બહુ દરેક જ્ઞાતિ અહીંયા પ્રેમથી રહેતા હતા સાહેબ હો હો નો હો ને જે મળ્યું હોય પણ એક વાત પક્ષપાત નો માનતા જે મેં વાંચ્યું છે ને જાણ્યું છે ને આપ પણ જાણો છો એ વાત કરું છું કે આ દેશનો ક્ષત્રિય જ્યારે જ્યારે ધીંગાણાનો ઢોલ વાગ્યો તમે 5000 વર્ષ સુધીનો ઇતિહાસ તપાસી લેજો એક ક્ષત્રિયને ધીંગાણાનો ઢોલ વાગ્યો અને માથું દેવા માટે ઘરેથી નીકળી ગયો અને પછી કોકે કીધું તમે જેના માટે મરવા જાવી એ ક્ષત્રિય નથી તો કોક બીજા છે એટલે પછી ઘોડો પાછો વાળી લીધો એવું આખા 5000 વર્ષના ઇતિહાસમાં ક્યાંય બન્યું હોય તો મને દેખાડજો તો રાજપૂતોની વાતો કરવાનું બંધ કરી દઉં સાહેબ જો એ પાછો વળી ગયો હું મરવા માટે જાઉં છું કે જ્ઞાતિ બીજી છે કે મારે જ્ઞાતિ હારી લેવા દેવા ન હોય વાર કરજો ધણી કોઈ હોતો ધણી પ્રજાના સૂર નો થાય ભેટો પછી કાળજા વેરતો હાથ જ્યાં હાંભળે કેમ બેહી રહે છત્રી બેઠો એટલા માટે અમે ગીતો ગાઈએ છીએ અમે જ્ઞાતિવાદના વાડા કરે એના ગીત ગાયા જ નથી નગર તાલુકા જિલ્લા બધા અમારા જ હોત પણ સારું કામ કોઈ પણ કરે હું ઘણી વાર એક વાત કરું છું મને આજે યાદી થાય દીદી સાહેબ અહીંયાથી કે જેદી હજી એક સદી પૂરી નથી થઈ અને દાદા સોમનાથની વંદના કરવા જેદી એક મહાપુરુષ આવ્યો હું આને યાદ કરું આ તો આપણે એમ થાય કોઈના આત્માને ઓલું થાય એટલે અમે કેમ બોલું બાકી સાહેબ એક વાત આપને હું ખાસ આથી કહી સાહેબ કોઈ હું પાર્ટીનો માણસ નથી મારા માટે કોંગ્રેસ કોંગ્રેસે સારી જ હોય તો જ એને મત આપતા હોય ને ભાજપે સારી જ હોય તો જ એને મત આપતા હોય ને
મારા માટે પાર્ટીઓ બધી સાહિત્યકાર તરીકે આવ્યા પછી પાર્ટી માટે આપણે ન હોય, આપણે તો સારી દિશા જુવાનોને બતાવી છે અને સાચી દિશા પાછી સાચો કેળો એના માટે મળ્યા. પણ એક તમને કહી દઉં કે જેથી દેશ આઝાદ થયો અને જેથી વલ્લભભાઈ પટેલે આપણી સેનાને છૂટી મૂકી અને લાહોરને કબજે કરી અને એમાં કાંઈ જાજી વાર નહોતી, તેથી આપણા વડીલ, હવે બીજું તો હું તો મારા માટે બધા હરકા વધારે શું કહું, પણ ઈ લાંબી ટોપીવાળા એ ત્યાંથી જો જાહેરાત રેડિયોમાં જઈને ન કરી દીધી હોત કે હવે સંયુક્ત રાષ્ટ્ર બધું કરશે ને તમે પાછા વળી જાઓ, તો લાહોર સુધી ભારતના હિમાડા વલ્લભભાઈએ નાખી દીધા હોત. એ તો મારે અહીંથી કહેવું જ પડે, સાચું ન કહું તો મને પાપ લાગે. સેનાને હુકમ આપી દીધો હતો સાહેબ. જો મારા માટે હું કોઈ પાર્ટીનો નથી ભાઈ, કોંગ્રેસમાં ઘણા સારા મિત્રો છે એવું નથી, ભાજપમાં ઘણા સારા છે, પણ મારે સાચું તો કહેવું જોઈએ કે નહીં, એટલા માટે હું આ વાત કરી રહ્યો છું ને. જેને સાચું સાહેબ કોર્ટનો સાહેબ આ બળવંતસિંહ બાખાસર સાહેબ, તમે કલ્પના તો કરો, ખાઈ સિંહ ઘાસના હજાર દિન ભૂખે મરે, ચાતક પિયેના વારી સર શરીક, તાનકો મારતન ઉગે ને પશ્ચિમ, બ્રહ્મના ભ્રમિત હો કે હર છોડે ને હરી ધ્યાન કો, એસે હી પ્રતાપ રાના તજે નહીં માનકો, એમ આને પણ હું યાદ કરવો પડે રાજપૂતને સાહેબ. એનામાંથી એટલા એટલા મર્ડર કેસ હોય, એટલા એટલા ગુના દાખલ થયા હોય, કદાચ એને સરકારી સોપડે ને ડાકુ કહેતા હશે, પણ આમ જનતા માટે તો એ ભગવાન થઈને ઉભો રહેતો હતો. સાહેબ સાંચોરના મેળાની માલિકો રહી, સિંધના હિમાડા વટીને લૂંટારા આવતા હોય ને, એ બળવંતસિંહ બાકાસરનો ઊંટ ફરતો હોય તો કોઈની ત્રેવડ નથી. મેળાની બેનું દીકરી હામી કોઈ આંખ ઉગાડી ઊંચું જોઈ શકે સાહેબ? તો આને કેમ યાદ ન કરી? એમ જ્ઞાતિ માટે અમારે બધા હરકા સારું કરે અને અમે બિરદાવી સાહેબ, અને એટલે એના અમે ગીતો ગાયા છીએ આજ પણ. હા, એટલે કહેવાનો અર્થ મારો એ છે કે એક મહાપુરુષ આવ્યો દાદા સોમનાથની વંદના કરવા માટે, એક સદી નથી થઈ હજી, અને સોમનાથનું મંદિર તૂટેલું પડેલું, બે હાથ જોડી અને આમ ભગવાન સોમનાથને પગે લાગીને માણસ પાછો વળ્યો, પણ અંદર ભડકો બળતો હતો. એને હું આમ એને બહુ આમ પ્રેમથી યાદ કરું છું, અંદર ભડકો બળતો હતો એ માણસને. પાછો વળ્યો તો દરિયાના પાણી એમ કહેતા હોય એવું લાગ્યું કે હે ભલા માણસ, દુનિયા તને લોહ પુરુષ કહે છે, લોખંડી પુરુષ કહે છે, અને તું સોમનાથનું મંદિર તૂટેલું પડ્યું તો તું લોખંડી પુરુષ કહેવાનો? આવું જાણે દરિયો કહેતો એવું લાગ્યું વીળુંમાં, ખળ અવાજમાં, અને વળ્યો પાછો ભાઈ. હવજ ડગલા દિયમ નવ ગયંદ રઘુવંશ મણિંગ અને રાજગલાન સમાન, શડાપ 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 રેતીમાં ડગલા માંડી, દરિયાના ખારા પાણીમાંથી આમ આંજળી ભરી માણસે તેથી કેમ યાદ ન કરી એને? અને આમ પાણી લઈને પ્રતિજ્ઞા કરી હતી સોમનાથના દરિયા કાંઠે, ગાય વિધર્મ્યો, હે વિદેશ થી આવેલાઓ, તમે અમારા ધર્મને તોડવાની ગમે એટલી કોશિશ કરો, પણ એક દિવસ આ સોમનાથ મંદિરને પૂર્ણ રીતે ઊભું કરી અને માથે ધજાનો ફરકાવું તો હું સરદાર વલ્લભભાઈ પટેલ નહીં, અમારી પ્રતિજ્ઞા છે ભલા માણસ. અને એને કરી બતાવ્યું ને, એટલે એને અમે યાદ કરી, કોઈને કોઈથી માનવું જ નહીં કે અમે આ એકના વખાણ કરી છીએ. પણ ક્ષત્રિયોના તો એટલા ઉજળા ઇતિહાસ પડ્યા છે કે ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાવ તો સ્વર્ગમાં ફૂગવાની નિહાળી થઈ જાય, તો વધે રાયતુંની રાયતું વાતો કરો દિવસો ને દિવસો તોય પૂરું ન થાય. એટલે અમે આ ગીતો ગાઈ છીએ, જ્ઞાતિવાદ માટે કોઈ દિવસ હોય જ નહીં, તો તોડવાની વાત આવે. પણ કહેવાનો મારો અર્થ એ છે કે વખત આવી ગયો છે એક થવાનો, અને એ સમાજ માટે દેશ માટે વાત આવે ત્યારે રહોડામાં નહીં, ગામનું રહોડું હોય ત્યાં થવું જરૂરી, ઘરના રહોડામાં નહીં. એમ એકચ્યુઅલી અમારે તો અમારો છોકરો હમણાં બીકોમ થયો છે, મને વળી એક જગ્યાએ વાત નીકળી, મને કોકે કીધું કે બીકોમ થયો છે ભાઈ, કે તો એના પત્ની કે એ અભણ માણસ છે ગઢવી, એને બીકોમમાં ખબર ના પડે કે આપણો છોકરો બીકોમ થયો એટલે શું, એમ સમજાવો. મને પૂછ્યું બીકોમ એટલે શું, મેં કીધું બીકોમ એટલે એક કોમ માંથી બીજી કોમ માં જાય અને બીકોમ કહેવાય કીધું. હા, હું ઈ એક થવાની વાત નથી કરતો પાછી, પણ એક હતા ને આપણા ગામડા સાહેબ, હિન્દુ મુસ્લિમ કોઈ પણ હોય એક થઈને રહેતા હતા, ખબર નહોતી આ તો ક્યાંથી વાવાઝોડા આવ્યા છે એ મને નથી ખબર પડતી. આ એટલા માટે આ પણ કહેવાનો અર્થ મારો એ છે કે જેણે ધર્મ માટે દેશ માટે સાહેબ શું આ દેશના યુવાનો આજ પણ, તમે કલ્પના તો કરો. હવે હું તો એમ કહું છું, તમને જો દેશ દાજ જ હોય, તમારે પડકારા જ કરવા હોય, તમે તો અમને સુરવીર જ માનતા હોય એમાં હું આવું આપણે બધાય, તો હવે એક થઈને હજારો નહીં લાખો કરોડો ભારતીયોને ભેળું થઈને નારા લગાડવાની જરૂર છે, ગમે એ સરકાર હોય. હું જાહેરમાં કહું, કરોડો ભારતીયોને નારા લગાડો એ, અને શું મોટા મોટા સંમેલનો કરો, શું જોઈએ છે? તો અમારા માટે અમારે કાંઈ નથી જોતું, પણ કાશ્મીરમાંથી 370 હટાવો, 35 એ હટાવો, એટલું જ અમારે જોઈએ છે, બીજું કાંઈ જોતું નથી. યુવાનોને કોક દી પૂછો તો ખબર પડે, થપાટું મારે પાછળથી લાફા મારે, નીના પાછા પહાય જાય, એના યુવાનો એને કાઢતા હોય સાહેબ, એની જનેતાઓને સોસો સલામું છે આ દેશના યુવાનોને, કે એટલું એટલું સહન કરે. વટની માલિકો કોઈ આવા યુવાનો નથી, તો કોઈ પણ દેશ
કોઈ દુનિયાના કોઈ દેશની આર્મી હોય એને પૂછી લેજો, સહન કરે એના આર્મી હામી કોઈથી આંગળી નો ચિંતાય છે. કોઈ પણ દેશની આર્મી હોય એના સ્થાનિક નાગરિકથી આમ હામે આંગળી નો સીધાય, હામો મળે એટલે સલામ કરીને આમ સાથ દઈ દેવી પડે. અને આપણે ટ્રેનોમાં ક્યાંક જોવાનો બાથરૂમ ટ્રેનના બાથરૂમની પાસે તૂટ્યું વળીને પડ્યા હોય અને આપણે ક્યાંક ફાંદા ઊંચા કરીને પોગ ભરાવીને બાકડે ઘરાડ 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 પડ્યા હોય ને પાછા કે દેશ માટે કંઈક કરવું છે, શાંતિ રાખે એમ ન થાય, એને પૂછો તો ખબર પડે. વાતું કરવી વાતું હેલી છો, હા કરવી કરવી, ઉડાડી દો બસ, ઉડાડી દો, ખીચડી ખાવી છે ઉડાડી જરૂર દેવું પડે. એ તો સેના કરી હકે, એની તાકાત છે. એ યુવાનો જે ઝઝુંબી રહ્યા છે આજ, એટલે કહેવાનો અર્થ મારો એ છે કે હું તમે એને ચાહી પ્રેમ કરીને તોય ગણું છું. હું તમે એટલા ચાહી, હું તો એમ કહું કે સરકારને એવું કંઈક કરવું જોઈએ, અમુક ગરીબી રેખાથી નીચેના જે કોઈ હોય એને નહીં કદાચ, પણ અમુક ટકા ખબર પડે કે આ સદર ત્યાંથી લઈને ઉપર ટોચ સુધીના બધાના ખાતામાંથી ડાયરેક્ટ કપાવવા જોઈએ. અને દેશના માટે સેનામાં ભરતી યુવાન થાય, ત્રણે પાંખ આપણી સેનાની છે, એમાંથી કોઈ વાયુ દળ હોય તોય ભલે, જળનું દળ હોય તોય ભલે, ધરતીનું દળ હોય તોય ભલે, એમાં સેનામાં ભરતી યુવાન થાય આ દેશનું, કે કોઈ દીકરી ભરતી. હવે તો એ જરૂર છે. સુભાષચંદ્ર બોઝે આજ નહીં મિત્રો, આજથી વર્ષો પહેલા, સાહેબ આ તો આપણે અમુક વસ્તુ ભૂલી જઈએ છીએ, મહાત્મા ગાંધીને સો સલામો છે, એ તો કદાચ ગાંધીને પૂરા આપણે સમજી ન શકતા એટલે કંઈ ગાંધી આમ કર્યું તેમ કર્યું, એણે કર્યું જ છે બહુ, જેવું તો નથી તો અંગ્રેજોને પૂછો ખબર પડે ગાંધી શું છે. આંખથી આંખ મેળવીને વાતું નહોતા કરી શકતા એ મહાત્મા ગાંધી. પણ એક વાત બાકી છે કે સુભાષચંદ્ર મહાત્મા ગાંધીને જે સમજી શક્યા છે એટલા સુભાષચંદ્ર બોઝને હું તમે સમજી નથી શક્યા, એટલે એને યાદ નથી કરતા સાહેબ. એ વાત એ બાકી છે સાહેબ. એ વખતમાં ભારતની બહાર, ઇન્ડિયાની બહાર, દેશની બહાર, હિન્દુસ્તાનની બહાર 1,00,000ની ફોજી માણસે તૈયાર કરી હતી. વખત જાદો નહોતો હવે આઝાદી મળવામાં, આ તો અંગ્રેજો હોયા ગયા. અને સાહેબ એમાં રાણી લક્ષ્મીબાઈની એક નામની એક સેના આખી તૈયાર કરી હતી, નારી સેના. સાહેબ આજે આપણે હજી વાતો કરી છે કે હવે ધીરે ધીરે ભરતી થવા માંડી નામ, એ તેથી સુભાષચંદ્ર બોઝને ખબર હતી કે મારા દેશની દીકરી પણ ધારે કરી શકે, હથિયાર ઉઠાવી શકે, એ તેથી એને સેના કરી હતી તૈયાર. 1,00,000ની સેના તો ભારત બહાર તૈયાર કરી હતી મારથી, અને ખાબકવાની તૈયારી હતી. ને એમાં વળી હું થયું ને ક્યાં ગયા હજી આપણને ખબર નથી કે શું કરે ને ક્યાં છે એમ. અને તોય એના ફોટા કરતા વધારે ફોટા અમુકના છે, એ મને નડે છે કોર્ટમાં નિહાળ્યુંમાં. મારે કોઈ અરે હું પાલટી બધી હર કયો પાછી અવળી નોંધ ન લેતા, પણ જે સાચું છે એ ન કહું, મને પીડા ઉપડે છે એટલે વળી અંદર કોક ધક્કા મારે છે એટલા માટે હું કહું છું. બહુ અમુક અમુકે નુકસાન કર્યું છે એટલે હું કહું છું કે 370 જે છે, થોડી વાત આ હું લઉં છું, મને આ બધી હમણાં એક માહોલ ચાલી રહ્યો એટલે 370 છે ને, એ કેટલું કેટલું નડે છે એ તો યુવાનોને ખબર પૂછો તો ખબર પડે. અનાજ કાશ્મીરમાં જાય ને તો કિલે 1 કિલે 1 રૂપિયો તો ત્યાં ટેક્સ લેવાય છે એ સરકારનો, જમ્મુ કાશ્મીર સરકાર 1 રૂપિયે કોઈ પણ વસ્તુ થાય 1 કિલે 1 રૂપિયો ટેક્સ, એ કેટલો બધો એ સરકારને ટેક્સ મળે જમ્મુ કાશ્મીર સરકારને, એ બધો આમ જનતાને વાપરવા એનામાં હું કહું હાવ. અહીંયા 120, 10, 20 કિલો ચોખા મળે ને, એ ચોખાની 5-10 રૂપિયે મળે બોલો. હવે નવરીના હોય એ તો પથ્થરબાજી કરે, બીજું કાંઈ કરે, સીધી જ વાત છે ને, એ જ કરે ને, હાવ બધું હું કહું મળે એમને. આ તો સીધી વાત છે ને સાહેબ. ગુણવત શાહનું એક બહુ સરસ વાક્ય છે, મને ગમે છે કે નવરો માણસ છે ને હરતો ફરતો બોમ્બ છે, અને આપ જાણો છો હું કરે છે. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે આપણે એના માટે મહેનત કરવી. પાકિસ્તાનને ઉડાડવાળા છે આપણી સેના, એ ઉડાડી દે છે, પણ આપણે આપણે નારા લગાડવા જોઈએ, આપણે જોશ ભરવો જોઈએ ને. હું તમે આ હિન્દુસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ કેવું જ જોઈએ આપણે, કારણ કે એ એક વાઇબ્રેશન ઊભા કરવાના છે એ પ્રકારના, કે આખા દેશને કંઈક દાય. એટલે અને આખો દેશ અત્યારે તૈયાર છે. હું તો મુસલમાન ભાઈઓ અમુક છે એમને અભિનંદન આપું છું, અને ખૂબ કે આવી રીતે ભારત કાયમીના માટે રહે ને તો વર્લ્ડમાં ભારતનો કોઈ જોટો નથી. બધા એક થઈને આવી રીતે જ કાયમના માટે નારા લગાડજો. દેશ માટેની વાત આવી અને બધા એક થયા, પોતા માટે નહીં, પોતા માટે હક કરવા. તો ઘણા બધા મારો હક મને મળી જાય, હક કોઈનો છે જ નહીં, હક દેશના યુવાનોને છે. એટલે વાત તમને એ કરતો હતો કે અમુક ટકામાંથી બધાના ખાતામાંથી ભલે કપાઈ જાય અમુક ટકા જેનો જેવડો જે કમાય, પણ ભારતની સેનામાં કોઈ યુવાન ભરતી થઈ ગયો ને એટલે પછી એના આખા પરિવારની જવાબદારી આજીવન સરકારને હોવી જોઈએ. આવું કંઈક થાય ને તો કેટલા યુવાનોનો ઉત્સાહ થાય કે હું ભરતી થઈ જાઉં દેશના સામે, કોઈ મા ખવડી કરે તો એના ભૂકા કાઢી નાખું. આ જરૂરી છે. બાકી ક્રિકેટમાં જીતી જાય ને કરોડો રૂપિયાના ઇનામ મળી જાય, કંપનીઓ આપે, સરકાર આ બધું થાય, અને એવી જ રીતે ભારતની આનબાનને શાન હાચવીને શહીદ થઈ જાય, અમુક ટકા રકમ મળી જાય, થોડાક દી આપણે એને શ્રદ્ધાંજલિ દઈ, પછી એના પરિવારનો કોઈ ભાવ નથી પૂછતું ને, એટલે ધરતીમાં આંચકા આવે છે મિત્રો. એટલે આપણે મને તમારે હવે સમજવું જોશે કયા કયા યુવાનોની વાતો કરવી સાહેબ.
प्रसूता की वेदना को सफल ही खरीदे, शीघ्र ठंडा कर माँ का पेट डंका बजवा दे तू। मर मिट जाना कहलाना मर्दाना पूत, किंतु नहीं कायरता रंच दिखलाना तू। पाछा पाँव देके कुंख माखी ना लजाना लेस, बैरिन के बीच विजयी झंडा फरका दे तू। अरे कर्म हाहाकार शत्रु सैन में महान हो, ऐसा घमशान बेटा रण में मचवा दे तू। એટલે સેનાની જયારે વાત આવે ત્યારે જાણે આપણા ઉપર કઈક કરે છે, આપણું બધું કોક લૂંટી જતું હોય એટલું હોય એવું લાગે, એટલા નારા આપણે લગાડીને એટલે આપણે આપણે ભારત સામે કોઈ કોઈ થઈ શકવાનું અત્યારે ભૂંડાયું છે આપણા જોવાનું। જમ્મુ કાશ્મીરમાં જ નહીં, છત્તીસગઢમાં ક્યાં ત્યાં આખે આખા કેમ્પ ઉડાડી દે છે નક્સલવાદીઓને, ઉગ્રવાદીઓને, માઓવાદીઓને, આતંકવાદીઓને, આ તો બધે જ આવું બને છે। હવે ન્યાય ક્યાં છે? આસામમાં ક્યાં 370 છે? એટલે આ બહુ સમજવા જેવી વાત છે, કહેવાનો અર્થ મારો એ છે મોટાની ભૂલું નડે બહુ, નાનો માણસ ભૂલ કરે ને, સ્કૂટર ભૂલું પડે બીજી ગલીમાં જાય, ફોર વ્હીલ ભૂલું પડે બહુ બીજે ગામડે જાય, પણ પ્લેન ભૂલું પડે બીજા દેશમાં જાય। મોટાઓને બહુ ધ્યાન રાખવી જોઈએ પહેલેથી, એ નુકસાનો યુગો સુધી નડે છે, વર્ષો સુધી નહીં। એટલા માટે મને ગમતું કાયમના માટે ગાઉં છું, આજ પણ આટલી બધી સંખ્યામાં શમશાનમાં જ્યારે મળ્યા છીએ, વીરભૂમિમાં મળ્યા છીએ, એટલે આ બે ત્રણ કડી મને ગમતી, અંજલિ રૂપે વીર શહીદોને। ये है अपना राजपुताना नादी से दरबार, ये है अपना राजपुताना नादी से दरबारों पे, जिसने सारा जीवन काटा बरसी तीर कतारों पे, यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे। भूत पड़ी थी जहाँ हजारों, भूत पड़ी थी जहाँ हजारों, भूत पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ अंगारों पे बोल रही है, बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की, जिस नीति से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, आओ बच्चों तुम्हें दिखाएं जागी हिंदुस्तान की, जिस नीति से तिलक करो ये धरती है बलिदान। जहाँ शिवाजी डोला था, देखो मराठों का ये जहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोड़ा था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोना था, बोली हर हर महादेव, बोली हर 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 ફરીવાર હું આ કડી બોલું અને અંજલિ રૂપે એવો તમે નાદ કરો, શમશાનમાં બેઠા છે પણ દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે ને પાકિસ્તાન સુધી પડકારો પૂગે, એટલા ઊંચા હાથ કરીને મારી યારે હર હર કરજો। કાયમના માટે હું કહું છું સાહેબ, યુદ્ધની વાત આવે ને ઘણી વાર કે પાકિસ્તાન અરે લડી લેવું જોઈએ, યુદ્ધ કરવું, હવે એ આપણું સમાવડ્યું જ નથી, એ આપણો હરીફ જ નથી, એટલે વાત જોઈ છે। બીજી વાત એ તમને કહી દઉં, છોકરો મોટો થઈને ફાઈટો હોય પરબારો મારી નખાય, એમાં થોડુંક સમજાવવું પડે ને, એટલે બાકી પણ એને બીજું નહીં, હવે ટમેટા હારું કરગરિયા કરતા હોય, હવે એને ન્યા તરવાર ઉપાડવાની ક્યાં વાત જ થઈ, તમે સીધી જ વાત કરો ને, હવે ખાલી પાણી બંધ ની વાત આવી, ટમેટા ના દેવાની વાત આવી, તો બિચારા ઘૂમરે પડી ગયા, અને પછી ભાગતા ભાગતા કે હમ ભી તૈયાર હે, ખીચડી ખાવા માટે તૈયાર છો, તમારું કાંઈ ન થાય। હા ભારત એનું હરીફ છે જ નહીં, ભારત તો અમેરિકા, રશિયા, ચીન આમની હારોળમાં એને હારો હાર ઊભા છે, એને ધીરે એને પાછું પડવા હાટવા કરે છે કે થોડીક મિસાઈલો છોડે આમ કરે તો આમાં ઘેરાઈ જાય તો ઓલા આગળ વયા જાય, એટલે આપણે બહુ સમજવાનું, એ સરકાર સરકારનું કામ કરે છે, એના આપણે એક થાય તો ઘણો, આપણે ઘણું નથી કરી શકતા સાહેબ, આપણે સફાઈ નથી રાખતા, આપણા ગામડા સુધારો જોઈએ છે, એમાં બધા આપણે, હું આવી જાઉં વળી, હું કાંઈ બીજી દુનિયામાં જ નથી આવ્યો, આપણી બધાની ફરજ હું એમ બોલું છું, પણ સાહેબ એ બધું આપણે કરવું જોઈએ કે નશો તો મારા ભારતનો નશો છે સાહેબ, એક નાનકડી બાકી ઘણી બધી વાતો છે, અદભુત વાતો છે, જીવતરમાં તમને આમ પોરાના પલ્લા છૂટી જાય, અને યુવાનો અટાણે આમ તૈયાર છે, એકદમ તૈયાર છે,
મારા દેશનો યુવાન હું કહું ઘણીવાર કે હાથીનું બચલું જન્મે ને એટલે નાનું એવું હોય ને એ ખીલડે દોરીથી બાંધ્યું હોય પછી ધીરે ધીરે મોટો થવા માંડે હાથી મદમસ્ત હાથી થઈ જાય કાજલનો પહાડ વયો આવતો હોય હાથી થઈ જાય તો એનો દોરડે ખીલડે બાંધ્યો હોય બોલો હતાણ થાય ને તો પગ હાથી એ બાજુ લઈ લ્યા હવે એ હાથીને કોઈ અરીસો દેખાડો તું મદમસ્ત મોટા મકાન પાડીને ખોરડા એવો થઈ ગયો છો ઝાડવા માંથી ઉખેડીને કેવો છો અરીસો દેખાડવાની જરૂર છે એમ મારા દેશના યુવાનોને ખાલી અરીસો દેખાડવાની જરૂર છે કે તમે કોણ છો બાકી તો કોઈ એમાં કઈ ઘટતું જ નથી હિંમત છે બધું છે પણ નશો આવો કાયમ તો મારા દેશનો યુવાન કે મારા દેશની દીકરી મોબાઈલની સ્ક્રીન ખોલે અને ગૂગલમાં કે યુટ્યુબમાં લખવા જાય ને તો યાદ આવવું જોઈએ કે મારો ઈષ્ટદેવ કોણ છે મારું કુળ કયું છે મારા મા બાપ કોણ છે મારાથી શું ડાઉનલોડ કરાય હું ન કરાય એટલું ખાલી ધ્યાન રાખે ને તો એ બધું બરાબર થઈ જાય સાહેબ આ બહુ મોટી વાત છે આપણે કાંઈ ન કરવું નકરી વાતો કરીએ મેળ ન આવે અંદરથી દેશદાય આખી ક્રાંતિ વસ્તુ જુદી છે વાયડાય ને ક્રાંતિ બેયમાં ફેર છે વાયડાય ન હોવી જોઈએ સોમનાથ સુધી નાદ ફૂગે પાકિસ્તાન સુધી પડકારો ફૂગે એટલે था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोना था बोली हर हर महादेव बोली हर 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 વાહ વેગડ વાહ આહા હવે હું એકવાર એમને આપણે પ્રવીણભાઈ હવે હાવ ખાલી રાખજો ઈકો ન આપતા એમનો અવાજ મારે આ જનતાનો સાંભળવો છે આ પાકિસ્તાન આગું નથી વાઇબ્રેશનો દેવા વાળો જોવાનું ને એમ પડકારો થાય કે અમારી પાસે પડકારો કરવા વાળા છે બાકી લડી લેવા વાળો તો ઈ છે બાકી બહુ અઘરું છે હા આપણે અહીંયા અહીંયા અંદરો અંદર હવે બધું બંધ જ કરી દઈએ આપણે લડી લેવું ને વેરવાળવું કાંઈ નથી વેરવાળવું અને એક ઈ કહી દઉં મારી પાસે કેટલીક કથાઓ છે એટલે તમે કહું આ ક્ષત્રિયોની પણ છે કે હગા ભાઈને કાપી નાખો હોય મારી નાખો અને ઈ માણસ જ્યારે હામો આવે ને મ્યાનમાંથી તરવાર કાઢે કે આના કટકા કરી નાખું અને ઓલો આમ કરીને બે હાથ જોડી દે જે કર્યું પણ મને માફ કરી દે તો એ ક્ષત્રિયનો દીકરો અવળું જોઈ જાય કે જા મને મોઢું ન દેખાડતો આવે ત્યાં હાથ જોડ્યા એટલે મારાથી ઘા ન થાય આને હું સુરવીર કહું છું આને હું સુરવીર કહું છું બહુ મોટા ઇતિહાસો સંભાળ